नमस्कार दर्शक मित्रों, हूँ छू निशा ने आप जो रहा छो लोकसत्ता जनसत्ता। यात्राधाम विकास बोर्ड गुजरात सरकार ना धार्मिक विस्तारों ने विकसावा माटे करोड़ रुपया नी ग्रांट आपवामां आवी छे, जे पैकी डभोई मत विस्तार में बे स्थलों ने मंजूरी आपवामां आवी छे, जेमां डभोई में आवेला गढ़ भवानी माताजी मंदिर तेमज वडोदरा तालुकाना रायपुर गामे आवेला बाथुजी मंदिर ना रिनोवेशन माटे अने विकसित करवा माटे 4 करोड़ रुपया सरकार द्वारा मंजूर करवामां आव्या छे। डभोई तालुका मत विस्तारना धारासभ्य शैलेश मेहता द्वारा गामने विकसित करवा माटे अने तेने असल रूप लावा माटे सरकार अने प्रवासन यात्राधाम विकास मंत्री ने रजूआत करवामां आवी हती, त्यारे सरकारे तेओनी रजूआत ने ध्यान में लईने यात्राधाम विकास बोर्ड गुजरात सरकार धार्मिक स्थलों ने विकसावा माटे करोड़ोनी ग्रांट आपवामां आवी छे, जे पैकी डभोई मत विस्तारना बे स्थलों ने धार्मिक यात्रा प्रवासन तरीके समावेश करीने दर्भावती नगरी में आवेला ऐतिहासिक माँ गढ़ भवानी मंदिर में रिनोवेशन अने मंदिर ने असल रूप में लावा माटे 4 करोड़ रुपया ग्रांट फाड़वामां आव्या छे। તેમજ વડોદરા તાલુકાના રાયપુરા ભાથુજી મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। યાત્રાધામ વિકાસ બોર્ડના નિયત પર ગુજરાત સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે ધાર્મિક સ્થળો છે એને વિકસાવવા આપી છે, એમાં ડભોઈ વિધાનસભાના 2 સ્થળો છે, એક દર્ભાવતીનું ગઢ ભવાની મંદિર અને વડોદરા તાલુકામાં રાયપુરા ગામે આવેલું ભાથીજીનું મંદિર। લગભગ 4 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગઢ ભવાની મંદિરના રિનોવેશન માટે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। છેલ્લા 5 વર્ષથી ગઢ ભવાની મંદિરને રિનોવેટ કરવાની અને એને બ્યુટીફાઈ કરવા માટેની જે માંગણી હતી એ માંગણી સરકારે સ્વીકારી છે અને હવે દર્ભાવતીનું ગઢ ભવાની મંદિર એના અસલ રૂપમાં આવશે અને લોકો બહારથી આવીને દર્શન કરવા આવે, એમને કોઈ તકલીફ ના પડે એ તમામ વ્યવસ્થાઓ પણ ત્યાં આગળ થાય એના માટેની કાળજી પણ યાત્રાધામ વિકાસ બોર્ડ લેશે અને સંપૂર્ણ આયોજન યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે। સરકારશ્રીનો આભાર માનું છું કે અમારી રજૂઆતને માન્ય ગણીને ગઢ ભવાની મંદિર અને રાયપુરામાં ભાથુજી મંદિરને યાત્રાધામ વિકાસમાં લીધું છે અને એના માટે ગ્રાન્ટો ફાળવી છે, એટલે મુખ્યમંત્રીશ્રી અને મુળુબા બેરા જે પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી છે બંનેનો હું દિલથી આભાર માનું।